અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। અનલોકની પ્રક્રિયામાં અર્થવ્યવસ્થાની સાથે મોટા ભાગની સેવાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ શાળાઓ હાલ પૂરતી બંધ છે। દિવાળી વેકેશન પણ જાહેર થઈ ગયું છે। હવે વેકેશન પૂરું થયા પછી શાળાઓ કેવી રીતે શરૂ કરવી તે અંગે સરકારે વાલીઓ, શાળા સંચાલકો, શિક્ષકો અને અધિકારીઓના મંતવ્ય માંગ્યા હતા, જેને ધ્યાનમાં લઈને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો સામેલ થયા હતા, જેમાં દરેકે યોગ્ય ધારાધોરણો સાથે લાભ પાંચમથી માધ્યમિક શાળાઓ શરૂ થવી જોઈએ તેવો મત આપ્યો હતો। જો કે હાલ પૂરતા પ્રાથમિક શાળાઓને બાકાત રાખી છે। દરેક વિસ્તારને સ્થાનિક પરિસ્થિતિને અનુસરીને SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર બનાવીને શાળાઓ શરૂ કરવા મત વ્યક્ત કર્યો હતો। જ્યારે શાળાઓ શરૂ કરતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કેમ્પેન કરવાનું નક્કી કરાયું હતું। શિક્ષણ વિભાગની ગયા અઠવાડિયે થયેલી વિડીયો કોન્ફરન્સ અને વેબિનારની અંદર મળેલી સૂચના મુજબ દરેક જિલ્લાના DO એ વેબિનાર કરીને વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોનો શાળા શરૂ કરવા માટેના એક વેબિનારનું આયોજન કરવું, અને એવું જ આયોજન ગઈકાલે ભરૂચના તમામ સંચાલક મંડળના મિત્રો, આચાર્ય સંઘના મિત્રો, આચાર્યશ્રીઓ, SVS કન્વીનર, QDC, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, જુદા જુદી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ સાથેનો એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું, અને વેબિનારની અંદર વાલીઓ, વિદ્યાર્થીઓના, શિક્ષકોના અને તમામ સંઘના, ઘટક સંઘના અને શૈક્ષણિક સંકલન સમિતિએ એક સૂર સાથે જણાવ્યું કે કેટલાક પ્રિકોશન્સ સાથે, કેટલાક સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓ લાભ પાંચમથી શરૂ કરવા માટેના સૂચનો મળ્યા છે। 90-95% વાલીઓ, વિદ્યાર્થીઓના મત એવા અને શિક્ષકોના મત છે કે હવે કોરોના છે એની સાથે જ આપણે જીવવું પડશે, પણ સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને એનું સંક્રમણ ના થાય એવા પગલાં સાથે આપણે શાળાઓ શરૂ કરવા માટેના વિવિધ સૂચનો આવ્યા છે, અને એ માટે આ જે સૂચનો આવ્યા છે અમે ગાંધીનગર શિક્ષણ વિભાગને, કમિશનર સ્કૂલ, ડાયરેક્ટર પ્રાઇમરી શ્રીને અમે સત્વરે મોકલી આપીશું, અને ભરૂચ જિલ્લાનું જે શૈક્ષણિક બાબતો અત્યારે જે ચાલી રહી છે એ ઓનલાઈન એજ્યુકેશન થઈ રહેલું છે, વર્ચ્યુઅલ ક્લાસીસ થઈ રહેલા છે, શિક્ષકો પણ રોજ 5-10 વિદ્યાર્થીઓ સાથેના સંપર્ક સાધીને વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળાએ આવે, શાળાઓ ધમધમથી થાય એ માટે કોરોના મહામારીની વચ્ચે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર સાથે ભરૂચ જિલ્લાના તમામ માધ્યમિક શાળા શરૂ કરવાનો જે સૂર થયેલો છે એ બાબત પણ આવકારીએ છે। આશા રાખીએ કે કોરોના મહામારી છે, પરંતુ આ મહામારીની વચ્ચે આપણે ખૂબ જ બાળકોની કાળજી લેવી પડશે, અને એ કાળજીના ભાગરૂપે કચેરીએ પૂરેપૂરી તૈયારીઓ કરશે, જેવો સરકારશ્રીનો આદેશ મળશે અને આદેશ મળેથી શાળા શરૂ કરવા માટેની કાર્યવાહી કરી શકાશે।